शुरुआत महत्वपूर्ण समाचार थी। राजकोटना उपलेटाना गढ़ाड़ा गाम में टाउते वावाजोड़ानी भयानक असर जोवा मळी। केसर केरीना पाक में टाउतेना कारणे भारी नुकसानीना दृश्य जोवा मळ्या। नुकसानीने पगले खेडूतो चिंतित बनी गया छे। केसर केरीना पाकने लाखोनुं नुकसान थयुं छे, जेना पगले हजारों खेडूतोने मोटी आफत आवी पड़ी छे। बागायती खेती करता खेडूतो सरकार समक्ष सहायनी आस लगावीने बैठा छे। राजकोटमां केसर केरीनो पाकनो सोथ वळी गयो छे। आर्थिक फटको खेडूतोने सहन करवानो वारो आव्यो छे। केरी हवे तमाम जे केरीओ छे ए झाड़ परथी पड़ी गई छे, कारण के टाउते वावाझोड़ामां भारे पवन फूंकायो हतो, तेना कारणे बागायती पाकोने मोटुं नुकसान पहोंच्युं छे। खेडूतो हवे सरकार पासे सहायनी मीट माडीने बैठा छे। કે જે અટાણે ઉતારવાની સિઝન હતી એને બદલે કેરી ખરી ગઈ બધી, એટલે એથી કરીને વધારે નુકસાની થઈ છે એમ, બરાબર? હવે ભાવમાં એ કંઈ અટાણા આ માલ કોઈ રાખે નહીં, ગમે તમે 200 રૂપિયાનો દેવા જાવ તો કોઈ રાખે નહીં, કારણ કે આ અડધો પર તો પાકે ના પાકે એવું બધું થાય, અને અડધા ટોચા લાગી જાય, ઉપરથી કેરી પડે એટલે ખરાબ થઈ જાય, એટલે એ નુકસાની મોટી થાય એમ. જે વાવાઝોડાને લઈને તે અત્યારે રાજકોટ જિલ્લાના જે ઉપલેટા તાલુકાના જે ગઢાડા ગામ છે ત્યાં ફાર્મ હાઉસ આવેલ છે, ત્યાં 4000 જેવા રોપ વાવવામાં આવ્યા છે કેસર કેરીના. આપણે સીધા દ્રશ્યમાં બતાવીશ કે વાવાઝોડાના હિસાબે જે કેરીના ફળ છે તે અત્યારે નીચે જોવા મળી રહ્યા છે. તે ઝાડ છે, ઝાડના પત્તા અત્યારે તમે જોઈ શકો છો, ઝાડના અંદરમાં ખાલી ખમ છે. અત્યારે જે કેરી છે તે અત્યારે સંપૂર્ણ નીચે ખરી ચૂકી છે. તે લાખો રૂપિયાનો નુકસાન ખેડૂતને ભીતિ સેવાઈ રહી છે. ત્યાં આપને સીધા દ્રશ્યમાં બતાવીશ કે અત્યારે જે ખેડૂત છે તે અત્યારે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે કે વહેલી તકે સરકાર સહાયની માંગ આપે. આપ સીધા દ્રશ્યમાં બતાવીશ કે તે કેરીના તમે આ 4000 જે 4000 રોપ વાવેલા છે આપને સીધા દ્રશ્યમાં બતાવીશ. ત્યાં નીચે આપ જોઈ શકો છો કે નીચે કેરી ઝાડના અંદરમાં કેરી નથી, કેરી અત્યારે નીચે ખરેલી પડી છે. કેરી અત્યારે લાખો રૂપિયાનો નુકસાન ખેડૂતને જઈ રહ્યો છે. અત્યારે સરકાર પાસે અપેક્ષા રહી છે કે તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહી છે. મુનાબ બગાલી, ન્યૂઝ 18 ગુજરાતી, ગઢાડા. વાવાઝોડાને કારણે રાજકોટના ઉપલેટામાં કેસર કેરીના પાકને પણ ભારે નુકસાન થયું. તે જ પવન અને વરસાદને કારણે કેસર કેરીનો પાક ખરી પડ્યો છે, જેને લઈને ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે. આ વિસ્તારમાં 235 વીઘામાં તૈયાર કેરી ખરી પડી છે. ખેડૂતોનું કહેવું છે કે અગાઉ ધુમ્મસને કારણે કેરીના પાકમાં રોગ દેખાયો હતો અને ખેડૂતો ચિંતિત બન્યા હતા. હવે વાવાઝોડાએ તેમના પાકને નષ્ટ કર્યો છે. ખેડૂતોનું કહેવું છે કે આવનારા દિવસોમાં કેરીના ભાવ મોંઘા પણ થઈ શકે છે. રાજકોટ જિલ્લાના જે ઉપલેટા તાલુકાના જે ગઢાડા ગામ છે ત્યાં ફાર્મ હાઉસ આવેલ છે, ત્યાં 4000 જેવા રોપ વાવવામાં આવ્યા છે કેસર કેરીના. આપણે સીધા દ્રશ્યમાં બતાવીશ કે વાવાઝોડાના હિસાબે જે કેરીના ફળ છે તે અત્યારે નીચે જોવા મળી રહ્યા છે. તે ઝાડ છે, ઝાડના પત્તા અત્યારે તમે જોઈ શકો છો, ઝાડના અંદરમાં ખાલી ખમ છે. અત્યારે જે કેરી છે તે અત્યારે સંપૂર્ણ નીચે ખરી ચૂકી છે. તે લાખો રૂપિયાનો નુકસાન ખેડૂતને ભીતિ સેવાઈ રહી છે. ત્યાં આપને સીધા દ્રશ્યમાં બતાવીશ કે અત્યારે જે ખેડૂત છે તે અત્યારે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે કે વહેલી તકે સરકાર સહાયની માંગ આપે. આપ સીધા દ્રશ્યમાં બતાવીશ કે તે કેરીના તમે આ 4000 જે 4000 રોપ વાવેલા છે આપને સીધા દ્રશ્યમાં બતાવીશ. ત્યાં નીચે આપ જોઈ શકો છો કે નીચે કેરી ઝાડના અંદરમાં કેરી નથી, કેરી અત્યારે નીચે ખરેલી પડી છે. કેરી અત્યારે લાખો રૂપિયાનો નુકસાન ખેડૂતને જઈ રહ્યો છે. અત્યારે સરકાર પાસે અપેક્ષા રહી છે કે તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહી છે. મુનાબ બગાલી, ન્યૂઝ 18 ગુજરાતી, ગઢાડા. તો ગીર સોમનાથ જિલ્લો કેસર કેરીનો ગઢ ગણાય છે. અનેક પ્રકારની જીવાતોને કારણે 60% વધુ પાક નિષ્ફળ ગયો હતો, જ્યારે બચેલા પાકથી ખેડૂતોને આશા હતી, જેના પર ટાઉતે વાવાઝોડાએ પાણી ફેરવી નાખ્યું. વાવાઝોડાને પગલે ફૂંકાયેલા ભારે પવનને કારણે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે, સાથે કેટલાક આંબાઓને પણ મોટું નુકસાન થયું છે. સીઝન બેસતાની સાથે જ પડેલા ફટકાને કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો. બગીચાનું વિચારીએ તો આંબાની અંદર 100% નુકસાન થઈ ગયું, અને કેળના બગીચા વિચારીએ કેળમાં તો નુકસાન 100% થઈ ગયો, પણ હવે ત્યાંથી એને સાફ કરીને બીજો વાવેતર કરવા માટે થઈને એને બહાને કાઢવા માટે પણ ખેડૂતો પાસે પૈસા છે નહીં, તો સરકારે વહેલી તકે પૈસા 15 જૂન પહેલાં આપે કે જેથી કરીને અમે એ સફાઈ કરીને બીજું વાવેતર કરી શકીએ. તો આ 3 તાલુકાની અંદર તો પુષ્કળ એને નુકસાન થયું. સોમનાથ જિલ્લાના 3 તાલુકામાં વિનાશ વેરી દીધો એમ કહો ને તો કંઈ ખોટું નથી. કોડીનાર તાલુકા કરતાં પણ ગીગઢડા અને ઉના તાલુકાની બદતર સ્થિતિ છે. કેળુના, આંબાના, નારિયેળીના બગીચા જમીન દોસ્ત થઈ ગયા છે. ગરીબ
ઇજારદાર આવે બિસાર આવે એના દાગીના એની મિલકત ગીરો મૂકીને ઇજારા રાખ્યા હતા અને મોટી મોટી અપેક્ષાઓ હતી બધી જમીન દોષ થઈ ગઈ છે જેની જીવાદોરી હતી એના પરિવારની એ બધું અત્યારે માટીમાં મળી ગયું છે આજે દીકરાની જેમ ઉછેરેલા 20-20 વર્ષના આંબા એક જ ઝટકે કુદરતે વિનાશ થતો મારે સરકારશ્રીને અધિકારીશ્રીઓને જે જે કોઈ ડિપાર્ટમેન્ટ છે અને વિનંતી છે કે આ કંગાળ ખેડૂત આ પાયમાલ ખેડૂત આ અપાહિત ખેડૂત કે જેના માલની કિંમત બીજા લોકો નક્કી કરે છે કેરીની અંદર થયેલી ભયાનક 12 મહિને આવતો પાક એક જ ઝટકીમાં એક જ મિનિટની અંદર અસહાય અને નીચે પડી ગયો ગીર સોમનાથ જિલ્લો એટલે કેસર કેરી માટે ગઢ ગણાય છે પરંતુ આ ગીરની કેસર કેરીને ટોકતે નામના વાવાઝોડાએ વિનાશ સર્જ્યો છે આપણા દ્રશ્યોમાં જ જોઈ શકો છો કે જે પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાનો ઉના અને ગીરગઢડા પંથકની અંદર ટોકતે નામના વાવાઝોડાએ વિનાશ સર્જ્યો છે ખાસ કરીને કેસર કેરીના બગીચાઓ હોય કે પછી નારળીના બગીચાઓ હોય કે પછી કેળના બગીચા હોય તમામ જગ્યાએ જ્યાં જુઓ ત્યાં વિનાશના દ્રશ્યો સામે આવી રહ્યા છે ગીરની પ્રખ્યાત કેસર કેરી આમ પણ છેલ્લા ઘણા વર્ષોથી પોતાના કઠિન દિવસો છે તે પસાર કરી રહી હતી ક્યાંક રોગચાળાને લીધે પાક ઓછો આવતો હતો ક્યાંક ભાવ ઓછા આવતા હતા પરંતુ જે પ્રમાણે ટોકતે નામનું વાવાઝોડું આવ્યું ને આ ટોકતે નામના વાવાઝોડાએ ગીરની પ્રખ્યાત કેસર કેરી ઉપર ગ્રહણ લગાડી દીધું છે અને તેમને કારણે ખેડૂતો છે તે પાયમાલ થયા છે જોકે ખેડૂતોના મતે આ નુકસાની ભરપાઈ કરવા માટે કોઈ પણ સરકાર પુરવાર નહીં થઈ શકે પરંતુ થોડી ઘણી આશાઓ છે કે સરકાર થોડું રાહત પેકેજ જાહેર કરે જેનાથી ખેડૂતોને થોડી રાહત થાય દિનેશ સોલંકી ન્યૂઝ 18 ગુજરાતી ગીર સોમનાથ તો ટાઉતેની અસરના કારણે કચ્છમાં પણ ભારે પવન ફૂંકાયો જેના પગલે બાગાયતી પાકોને ભારે નુકસાન થયું ખાસ તો કચ્છમાં થતી કેસર કેરીના પાકને 30-50% જેટલું નુકસાન થયું વાવાઝોડાના કારણે કેરીનો પાક ખરી પડતા રાજ્યમાં આ વખતે કેરીની અછત જોવા મળશે ગીર અને તાલાલાની કેરીને તો વ્યાપક નુકસાની થઈ જ છે પરંતુ કચ્છમાં પણ કેસર કેરીના પાકને મોટું નુકસાન થયું છે કેરી ઉપરાંત જાંબુ ખારેક દાડમ સહિતના બાગાયતી પાકોને પણ નુકસાન થયું છે સૌરાષ્ટ્ર પંથકમાં કેસર કેરીના પાકને સંપૂર્ણ નુકસાન થયું બીજી તરફ કચ્છમાં પાકતી કેસર કેરીને પણ ભારે નુકસાનની ભીતિ છે આ નુકસાનને પગલે સરકાર યોગ્ય વળતર આપે એવી ખેડૂતોની માંગ છે જે ગઈકાલે વાવાઝોડાની જે અસર થઈ એ અસરની અંદર જે નુકસાની પડી છે અત્યારે આપણી પાસે જે કેરીનો પાક તૈયાર છે એ કેરીના પાકમાં જે નુકસાની પડી છે કારણ કે કુદરતે આપણે થોડો કચ્છને બચાવ્યું છે પણ છતાં થોડી જે થપાટ લાગી છે એના માટેનું જે નુકસાની પડી છે એમાં સરકારશ્રીને આપણે વિનંતી કરીએ કે આના માટે ખેડૂતો માટે કંઈક વિચારે અને આને કંઈક વળતર આપવાની ખેડૂતોને કંઈક યોજના બનાવે ગઈકાલે જે તોકતે વાવાઝોડાની અસર આવી એના લીધે થોડોક વરસાદ પણ થોડા અંશે પડેલો હતો અને બાગાયતી પાકમાં પપૈયા કેરી દાડમ એનામાં પણ નુકસાન થયેલું છે અને બીજા જે ઉનાળુ પાક છે મગ તલ અને બાજરી એના પણ વરસાદના લીધે જે મગ પાકેલા છે એ પણ ખરાબ થવાની થોડી સંભાવના છે તો બાગાયતી પાકોને નુકસાન થયું છે ન માત્ર કેસર કેરી પરંતુ જાંબુ ખારેક અને દાડમના પાકને પણ નુકસાન થયું છે કમોસમી વરસાદ અને પછી ભારે પવન ફૂંકાયો જેના કારણે આ બાગાયતી પાકોને લઈને ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે અને સરકાર તરફથી આ અંગે કોઈ સહાય જાહેર થાય એવી તેઓને અપેક્ષા છે 3 અલગ અલગ તસવીર ગીર સોમનાથ રાજકોટની બતાવી રહ્યા છે જેમાં પાકને કેટલું નુકસાન થયું છે કચ્છમાં પણ કેરીના પાકને નુકસાન થયું છે અને તેના કારણે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે 3 અલગ અલગ તસવીરો ગીર સોમનાથ રાજકોટ અને કચ્છ જ્યાં કેરીના પાકને નુકસાન થયું છે